નમસ્કાર જી ટ્વેન્ટી ફોર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નર્મદા સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ બીએસસી ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ બીએસસી ખાતે વિવિધ સ્પર્ધાઓ જેવી કે રંગોળી સ્પર્ધા દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા જેવી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ સ્પર્ધામાં આશરે પાંસઠ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા આ સ્પર્ધાના આયોજનનો હેતુ સમાજમાં વિવિધ જાગૃતિ લાવી શકાય અને આદિવાસી વિસ્તારમાં જે લોકોએ કોરોના વેક્સિનનો બહિષ્કાર કર્યો છે તેવા લોકોને સમજાવીને વેક્સિનનો લાભ આપી લાભ આપી શકાય તે હેતુ સાથે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં પણ વેક્સિનેશનના પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ ગામડે ગામડે જઈને લોકોને સમજાવીને સેવાઓ આપી રહ્યા છે ગૌતમ વ્યાસ બ્યુરો રિપોર્ટ નર્મદા મારું નામ પટેલ દિશા છે હું ફોર્થ ઇયર બીએસસી નર્સિંગની સ્ટુડન્ટ છું હું શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજમાં ભણું છું અમારા અહીંયા રંગોળી કોમ્પિટિશન અને દિવાળી કાળ કોમ્પિટિશન રાખવામાં આવી છે જેની અંદર અમે અમે એક થીમ રાખી છે જેની અંદર સો કરોડ વેક્સિનેટેડ થઈ ગયા છે ઇન્ડિયામાં તેની આપણે અવેરનેસ જગાવવાની છે અત્યાર સુધી જે કોવિડ ચાલ્યો છે તો એની અંદર વેક્સિનેટ કેટલું થયું છે તે આપણે આખા દેશની અંદર બધાને જાગૃત કરવાના છે જેથી કોઈ બાકી હોય તેમને બી વેક્સિનેટ થઈ શકે અને આપણે જે કોરોના છે એનાથી મુક્તિ મળી શકે મારું નામ યાદવ જીનલ છે હું ફર્સ્ટ એ બીએસ નર્સિંગ ક્લાસની સ્ટુડન્ટ છું હું શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરું છું આજે અમારે ત્યાં રંગોલી કોમ્પિટિશન અને કાર્ડ મેકિંગ કોમ્પિટિશન રાખવામાં આવ્યા છે તેમાં અમે રંગોલી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અમે બેટી બચાવો બેટી બચાવો રંગોળી પણ અમે રંગોળી બનાવી છે જેનાથી અમે સંદેશ આપવા માગીએ છીએ કે અત્યારે ઉલવજળ કસોટી કરીને બાળકીઓને ભ્રૂણમાં જ મારી નાખવામાં આવે છે તો અમે બધાને સંદેશ આપવા માગીએ છીએ કે તમે આવું નહીં કરવા આ આ નથી સારું અત્યારે બાળકીઓની ખૂબ જરૂર છે દર સોના સો પુરુષે આઠસો સ્ત્રીઓ હોય છે જે ત્યાં સારો નથી તો અમે એ સંદેશ આપવા માટે આજે અમે રંગોલી બનાવી છે બેટી બચાવો પર જેનાથી બધાને સારો સંદેશ મળી શકે છે અને બાળકીઓ જે ભ્રૂણમાં હત્યા કરે છે તેના હિંસા થઈ શકે અને તે તેને સ્ટોપ કરી શકાય સત્સંગ શિક્ષા પરિષદ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ કેવડિયા કોલોની જિલ્લો નર્મદા અમે आज रोज 28 अक्टूबर 2021 को दिवाली फेस्टिवल सेलिब्रेशन का आयोजन किया गया जिसमें फर्स्ट ईयर से लेकर फोर्थ ईयर बी नर्सिंग तक सभी 65 विद्यार्थियों ने भाग लिया और रंगोली कंपटीशन और दिवाली कार्ड प्रिपरेशन खूब अच्छे से आयोजित किया सभी नर्सिंग विद्यार्थियों ने रंगोली कंपटीशन विविध विषयों से जुड़े थीम्स पर खूब अच्छे से अपनी कला को प्रदर्शित करके बनाया जिसमें सेवा परमो धर्म रियल हीरो, हंड्रेड करोड़ वैक्सीनेशन इन इंडिया राधे कृष्णा आकृति टू मेक द अवेयरनेस ऑन स्पिरिचुअलिटी एंड योगा इन कोरोना पैंडेमिक और बेटी बचाओ जैसे विविध विषयों पर थीम्स को शामिल किया गया नर्मदा जिले में आदिवासी विस्तारों में जो लोग कोरोना वैक्सीनेशन का बहिष्कार करते हैं और जिनमें वैक्सीनेशन के लिए अवेयरनेस नहीं है जागृति नहीं है तो उसको लाने के लिए सभी नर्सिंग विद्यार्थियों ने बहुत अच्छी तरह से अपनी कला द्वारा कोरोना वैक्सीनेशन के प्रति जागृति लाने के लिए और अपने आरोग्य के प्रति जागृति बढ़ाने के लिए बहुत अच्छा प्रयास किया है मैं संगीता पंचाल प्रिंसिपल आज ये कामना करती हूँ कि मेरे सभी नर्सिंग विद्यार्थी नर्सिंग शिक्षा के साथ साथ कला और संस्कृति और लोगों में हेल्थ अवेयरनेस के प्रति जागृति बढ़ाने में भी सभी हमेशा अग्रसर रहे